બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. આપને બતાવી દઈએ કે અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર મોટા પાયે વિરોધ જોવા મળી રહ્યો છે. હિંમતસિંહ પટેલનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં સતત હાર છતાં પણ ટિકિટ માટે નામ ન બદલાતા વિરોધ કરવામાં આવ્યો છે. બાપુનગર વિધાનસભાના યુથ કોંગ્રેસ દ્વારા મોટા પાયે વિરોધનો સામનો કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસ ઓફિસ આગળ મુંડન કરાવીને વિરોધ કરવામાં આવ્યો છે. યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠકમાં કે જ્યાં વિરોધનો સામનો કોંગ્રેસ કરી રહી છે. હિંમતસિંહ પટેલનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ થયો છે અને ખાસ કરીને ચૂંટણીમાં છેલ્લા ઘણા સમયથી સતત હાર થઈ રહી હતી, તેમ છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવતા બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફરી એકવાર બનાસકાંઠા બાદ અહીંયા અમદાવાદમાં પણ કોંગ્રેસની આ જ પ્રકારની એક સ્થિતિ છે. કોંગ્રેસ અહીંયા પણ જજુમી રહી છે. અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર વિરોધનો સામનો કોંગ્રેસ કરી રહી છે. હિંમતસિંહ પટેલનો યુથ કોંગ્રેસ દ્વારા મોટા પાયે વિરોધ થયો છે. ચૂંટણીમાં સતત હાર છતાં પણ ટિકિટને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. બાપુનગર વિધાનસભાના યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ થયો છે. કોંગ્રેસ ઓફિસ આગળ મુંડન કરાવીને વિરોધ કરવામાં આવ્યો છે. યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. જોવાનું એ છે કે આ વિરોધ બાદ શું અને કેવા પ્રકારના ફેરફાર આવે છે અહીંયા, કારણ કે એક એક બેઠક જ્યાં કોંગ્રેસ હવે ધીરે ધીરે ઉમેદવારોને લઈને હવે વિરોધ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં મોટા પાયે રોસવા મળ્યો છે. તો બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા મોટા પાયે વિરોધના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. કોંગ્રેસ ઓફિસ આગળ મુંડન કરાવીને વિરોધ કરવામાં આવ્યો. યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠકના દ્રશ્યો, જ્યાં કોંગ્રેસ મોટા પાયે વિરોધનો સામનો કરી રહી છે. તો લગભગ 20-25 દિવસ જેટલો સમય બાકી છે અને એવા સમયે કોંગ્રેસ અત્યારે કોઈને કોઈ રીતે ઉમેદવાર અને ઉમેદવારના સિલેક્શનને લઈને જજુમી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. તો યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે હિંમતસિંહ પટેલ સતત હારતા જતા આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તેને લઈને અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર વિરોધ જોવા મળી રહ્યો છે. તો ચૂંટણીમાં સતત હાર છતાં પણ ટિકિટ માટે નામ સામે આવ્યું તેને લઈને વિરોધ કરી રહ્યા છે, કારણ કે ઘણા બધા બીજા કાર્યકર્તાઓ હતા જેમને કોઈને કોઈ રીતે આ બેઠક ઉપર આશા હતી. તેમનું સ્પષ્ટ માનવું છે કે આ ઉમેદવારને બદલવામાં આવે તો કદાચ પરિણામ વધારે સારું આવી શકે તેમ છે અને તેને જ લઈને મોટા પાયે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તો હિંમતસિંહ પટેલનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. ચૂંટણીમાં સતત હાર છતાં પણ ટિકિટ માટે નામ નક્કી થતા વિરોધ થઈ રહ્યો છે. હિંમતસિંહ પટેલનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ થયો છે. બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ઓફિસ આગળ મુંડન કરાવીને વિરોધ કર્યો છે. યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. તો જોવાનું એ છે કે આટલી મોટી સંખ્યામાં હવે કોંગ્રેસી કાર્યકર્તાઓ આગળ આવ્યા છે, સતત વિરોધ કરી રહ્યા છે, મુંડન કરાવીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે શું આ બેઠક ઉપરથી આ નામ બદલવામાં આવશે ખરા, એ એક મોટો સવાલ છે. કોંગ્રેસ ઓફિસ આગળ જે રીતે મુંડન કરાવી રહ્યા છે કોંગ્રેસીઓ અને આ કોંગ્રેસી કાર્યકર્તાઓ જે રીતે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે, તે જોતા સવાલ ચોક્કસ થાય છે કે એક ઉમેદવાર જે સતત હારતો આવ્યો છે, જે ત્યાંના લોકોનું કહેવું છે, કોંગ્રેસી કાર્યકર્તાઓનું કહેવું છે, શું કામ તેને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે.